Chapter number 5, Maths. Chapter नाम समझे? सात तक की हमें विकलनीयता, सब तक जो एक होते हैं, continuity and differentiability, बराबर? सात तक की हम, चाहे बंगले की नाम क्या हुई लगा, पर अगर ऊपर तो मैं भरोसा तो खाना नौकरी तो नहीं ना, अरे जे भरोसा नहीं हमारा चैप्टर नाम, जे भरोसा ही, बराबर? हाँ, खाना पसी બીકોમ કરવા જાય મળે નહીં પણ માનું જાય તો એને સ્ટેટમાં આ સબ્જેક્ટ આવશે સાતત્ય વિકૃતિ બરાબર સ્ટેટ નામનો ટોપિક આવે ને સ્ટેટ કે સ્ટેટિસ્ટિક્સ એમાં આ ટોપિક આવશે સીએ કરવા જાવ તો સીએમાં આ ટોપિક આવશે એન્જિનિયરિંગ કરો તો એન્જિનિયરિંગમાં આવશે બીએસસી કરશો તો બીએસસીમાં આવશે ક્યાંય બાકી નહીં રાખે એવો ટોપિક છે બરાબર સાતત્ય અને વિકૃતિયતા શબ્દ જ્યારે તમને વિધેય સમજાય ને વિધેય વિધેય કોને કહેવાય તો આ ટોપિક વિશે તમે ઊંડાણપૂર્વક સમજી લો એમાં અગ્રામગ્રો જે ટોપિક હોય સાતત્ય પછી જે સહેલો ટોપિક હોય વિકલનીયતા આપણે વિકલનીયથી સ્ટાર્ટ કરશું આખું ગામ સાતત્યથી સ્ટાર્ટ કરે આપણે વિકલનીયતાથી સ્ટાર્ટ કરશું બરાબર કારણ કે આમ જોવા જાઓ તો સાતત્ય સમજવું થોડું અઘરું પડશે વિકલનીયતા ઝડપથી સમજાઈ જશે અને ઝડપથી સમજાઈ જશે એટલે તમને કોન્ફિડન્સ આવી જશે કે ના બધું ઇઝી જ છે પણ ધીમે ધીમે સાતત્યમાં વ્યવહાર જશે તો તમને ખ્યાલ આવશે નહીં તમને આવડી જાય બરાબર થોડીક તમારી માનસિક સ્થિતિને જોઈ અને વિકલનીયતા સ્ટાર્ટ કરશું તો આને કહેવાય કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિયેટિવિટી આટલા કે તમે વિકલન વિકલન શબ્દ તો સાંભળો હશે ચાહે બોલતો વિકલન વિકલન કે વિકલન વિકલન ક્યાં હૈ કે વિકલન વિકલન ક્યાં હૈ બરાબર વિકલન સંતુલન જ્યારે જુઓ ત્યારે ફિઝિક્સમાં નાખી દે મેથ્સમાં નાખી ઈચ્છા પડે ત્યાં વિકલન હોય ઈચ્છા પડે ત્યાં સંકલન હોય અને સાહેબ ગણિતમાં સૂત્ર મૂકે જવાબ લાગી દે તો આપણને એનો મિનિંગ જ સમજાતો તો વિકલન એટલે છે હું સાહેબ એ છે હું એ તો કયો વિકલન એટલે છે હું તાની ચર્ચા આપણે કહું કે એ નથી મને યાદ નથી કારણ કે હું બીજી મુલક કરું તો વિકલનીયતા અને સંતુલનમાં ફરક શું બહુ જ મોટું હોય એના સૂક્ષ્મ ભાગને તપાસો ને એટલે વિકલન અને બહુ જ નાનું હોય એના મોટા ભાગને તપાસો ને એટલે સંતુલન શું બોલું બહુ જ મોટો ભાગ હોય એના ખૂબ નાના ભાગને તપાસો એટલે એનું વિકલન કર્યું આ બોર્ડ છે ને બોર્ડ એનો આટલો ભાગ તપાસો એટલે વિકલન કર્યું અને નાનકડો ભાગ એવો એમાંથી આખું મોટું બોર્ડ બનાવવું હોય તો એને સંકલન કર્યું એટલે સંકલન વિકલન એટલે બીજાના કહેવા છે વિરુદ્ધ છે આટલી ખોલ મીડી પહેલાં તો એટલે જેટલા વિકલનના સૂત્રો શીખશો ને એની સામે સંકલનના સૂત્ર જેનું સંકલન કરો ને વિકલન કરે વિકલન કરો ને એનું સંકલન આ બે વાયસા વર્ષા હોય વાયસા વર્ષા એટલે એકબીજાને અનુરૂપ હોય બરાબર તો આપણે સ્ટાર્ટ સૂત્ર શું પહેલાં સ્ટાર્ટ સૂત્ર શું વિકલનીયતા શું સ્ટાર્ટ કરશું વિકલનીયતા ઓકે વિકલનીયતા છે શું એની ચર્ચા આપણે થોડી ઘણી કરી લઈએ તો પહેલાં આના માટે લક્ષ આવડવું જરૂરી લક્ષ આવડે બધાય સૂત્ર બધાય લક્ષ ના આવડે આવડે લક્ષ ના સૂત્રો બધાય આવડે થોડા ઘણા આવડે આઈ થિંક બધા આવડવા જોઈએ ન આવડતા હોય તો આપણે તમને સૂત્રની આખી પીડીએફ પણ મોકલી દઈએ બધા ચેપ્ટર પીડીએફ રીડ કરવાની અને એને યાદ રાખવાના એને લખવાના એવું બધું તમારે ટ્રાય કરવાની બરાબર અને મેં તમને પીડીએફ એટલા માટે જ આખી આખી પીડીએફ મોકલી દીધી છે બધા જ ચેપ્ટર 11-12 કોઈકથી ફુરસદ મળે તો જોઈજો એમની સૂત્ર જોઈ લેજો એ ન જુઓ તો બુક ઓપન કરી બુકમાં જેટલા સૂત્રો છે એટલા સૂત્રો રેડી કરજો ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ એટલા લક્ષ ક્લિયર થવું તો એ છે લક્ષો મીનિંગ શું થાય સાહેબ 10 રૂપિયાની ગુટી આ લક્ષ એ લક્ષની વાત છે તો લક્ષનો મિનિંગ શું થાય કોઈ કહેશે કોઈ ખ્યાલ છે લક્ષનો મિનિંગ તો મિનિંગ વગર તો નકામ છે ચાલો કોઈ કહેશે લક્ષનો મિનિંગ તમે ભાઈ છે મારો બહુ નવું લાગે મને તમે મને જોયો છે તમે મને આની પહેલાં જોયો છે થોડો ઘૂણતો હોય લેક્ચર મામા 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 પણ આમ તમે જો હું લેક્ચર લેવા જતા નહીં બરાબર પહેલો લેક્ચર તો આમ મને નહીં જોયો હોય 11 માં તો બધા કે x માઇનસ ડેલ્ટા કોમા x પ્લસ ડેલ્ટા અંતર ભાર છે
આનો મિનિમમ થાય. માની લો કે તમને કે x ટેન્સ ટુ 0 તો એ 0 આજે વાત જ કરવાની, આજ કે જાજી ઉપરી કરવાની છે નહીં, પણ આજની વાત ઉપર છે ને લખાતી દાખલા સ્ટાર્ટ થઈ જશે. પછી ધૂણા આવીશું, ધૂણો અંદર દાખલાના દાખલામાં તારી નજીકનું નજીકનું તમારે લેવા, નજીકમાં તમે 0.01 લઈ શકો, 0.00 માઇનસ નો આ બધું તમે નજીકમાં લઈ શકો, પ્લસ 0.001 બરાબર પડે છે. તો આ 0.001 અથવા તો માઇનસ 0.001 આ એની નજીક, તમારે 0 નથી લેવાનું પણ 0 ની નજીકની વેલ્યુ લેવાની છે, એટલે લક્ષ કે. તો નજીકની વેલ્યુ હું કામ લેવડાવે, ઘણા વ્યક્ત હોય છે હું કામ નજીકની વેલ્યુ લેવી જોઈએ. તો આપણે જ્યારે સંકલન કરતા હોઈએ ને ઉપયોગ ઝીરોની નજીક ભેગા કરતા જવાના અને છેલ્લે શું બની જાય, એટલે લક્ષ વિકલન સંકલન બંને માટે બાકી સે ઇમ્પોર્ટન્ટ. લક્ષના સૂત્ર આવડતા હશે તો આગળ વધારે મજા આવશે, બાકી હું લખી તમને પૂછશો આ આવ્યું કેવી રીતે. પછી મારે કેવું પડશે, યાદ કરો 11મું ધોરણ, કહેશો સાહેબ યાદ કરાવો 11મું ધોરણ, તો આપણે પહેલી વાર યાદ પણ કરાવશું બરાબર, અને બીજી વાર તમારે પછી જાતે મહેનત કરી લેવાની થાય છે. ચાલો હવે વિકલન શબ્દ શું છે સાહેબ એની ચર્ચા કરો. માઇનોર ડિફરન્સ છે લક્ષ અને વિકલન, બહુ જ નાનકો ડિફરન્સ. વિકલનનો મતલબ એવો થાય, માની લો કે તમને આવું હોય કે વિકલનીય છે કે નહીં, તો વિકલનીય એક તો પહેલા આ એક્સ્ટ્રાઓર્ડિનરી પોઈન્ટમાં યાદ રાખજો, જ્યાં આગળ ખૂણો પડતો હોય ને, ખૂણો પડતો હોય ત્યાં વિકલનીય ન હોય. સાહેબ આ શું કહે, આ જે શોર્ટકટ મેથડ છે વિકલનની ગણતરી કરવાની, અને ગુજકેટમાં જેટલી બધું પૂછું કે ગુજકેટમાં આના ઉપર આધારિત ઘણા બધા પ્રશ્નો હોય છે. ખૂણો પડતો એટલે શું સાહેબ, અમારું ખૂણા એટલે પાડવાનો, એટલું તમે કહો તો આને પાડી દે ઓલાને પાડી દે, પણ ખૂણાને કેમ પાડો, તો આપણે એની ચર્ચા આગળ કરશું. અત્યારે યાદ રાખી લો, જ્યાં ખૂણો પડતો હોય ત્યાં વિકલનીય ન હોય. માની લો કે તમને કોઈ એમ કહે છે કે એફ એક્સ બરાબર સાઇન એક્સ છે અથવા તો વાય બરાબર સાઇન એક્સ છે, આનું વિકલન કેટલું થાય, બીજો રસ્તો છે y દર્શાવવાની રીત બધી ગમ અવરું દર્શાવવાનું શીખવાડો છો આપણે સાહેબ શીખવાડ્યું છે, તો કોઈ પણ વિધેય આપે એને દર્શાવે છે એના રીતે fx એટલે x નું વિધેય, જે કયું આપ્યું છે sin x એને y વડે પણ દર્શાવી દેવા, એનું વિકલન કેટલું થાય, તો d/dx sin x, sin x તો d/dx કરો તો ભલે, પણ sin x નું વિકલન કેટલું થાય, તો કે cos x. તો આનો જવાબ કરો તો cos x, આનો જવાબ કરો તો cos x, આનો જવાબ કરો તો cos x, આનો જવાબ તો cos x, બધા જવાબ કેટલા આવ્યા. પ્રશ્ન થાય છે sin x નું વિકલન cos x કેમ થાય, એના જવાબ પણ છે, પણ કોઈ આ પ્રશ્ન પૂછતું નથી બરાબર. ડાયરેક્ટ આપણે કહી દઈએ sin x નું વિકલન cos x, cos x નું વિકલન minus sin x, એના મગજમાં બે જ ઉતરી ગયું, પણ અમે જાજી લપ કરતા નથી, ઉતરી ગયું તો ભાઈ હું કામ હળી કરવી, sin x નું વિકલન cos x કેમ થાય, એ અમે લપ નથી કરતા, sin x નું વિકલન cos x થાય એટલે થાય, ઉપાડી લેવાનું બરાબર. નાના જવાબ છે હો ભાઈ, ક્યારેક ખૂબથી મૂળ જઈ જાય તો આપણે એ સમજશું કે કેમ થાય. જ્યારે તમે ડીપમાં ઉતરો ત્યારે તમને બધી વસ્તુમાં બહુ મજા આવે, પણ અત્યારે શું છે માર્ક્સ ઓરિએન્ટેડ થઈ ગયા છીએ આપણે, તમે એમ કરી 99 આવવા જોઈએ, સ્ક્રિપ્ટ છપાઈ જઈએ 99, પછી એને પૂછો ને સાઇન એક્સ નું વિકલન કેમ થાય cos x નું. આપણે અહીં અગાઉ ચર્ચા કરી હતી વર્તુળનો પરિઘ, કઈ ચર્ચા, વર્તુળનો પરિઘ કેટલો થાય 2π, કેમ એટલે આપણે જોયું હતું કે નહીં, વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય મારી તો આ બધી વસ્તુ વિકલન અને સંકલન પર જ આધારિત છે.
તમે ટુપાયાનું સંકલન કરો એટલે તમે પાયસ કરો, તમે ટુપાયાનું સંકલન કરો એટલે તમે પાયસ કરો, તમે પાયસ કરવું વિકલન કરો ને એટલે તમને ટુપાય પરી બરાબર. આની ચર્ચા બધી કરો તો આને વિકલન કહેવાય, આને સંકલન ભણાય તો પ્રશ્ન આમ આમ શરૂઆત કરું ને હું બરાબર સાહેબ આનો ઉપયોગ ક્યાં પેલા ન્યાથી વાત કરો, તમે ભણાયા જાઓ છો અમે કોઈ કહી જઈશ મારે તમે આપણને વિકલન મને કોઈ કહેશે કે d / dx x વર્ગ આનું વિકલન કેટલું x2x વધારે x 2x 2 - 1 બધા તમને કેટલા ખબર છે x નો વિકલન 2x કેવી રીતે થાય એ ખબર છે nx n - 1 ક્લિયર તો બધા nx n - 1 આ વસ્તુ જો આપણે અહીંયા મેળવીએ તો કેવી રીતે મેળવી શકીએ તો જુઓ તમે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 યાર x ટેન્ડ્સ f of x plus x તો fx કેટલું આવ્યું fx કેટલું આવ્યું કેટલું આવ્યું x કેટલું આવ્યું છે x તમે અહીંયા જો f of x plus h મેળવો તો કેટલું થાય બોર્ડ કે છે x આવડે x plus h નો વર્ગ કે ના આવડે આવું તો આવડે આવું બુદ્ધિ હોય ના હું જો બરાબર અહીં x ની જગ્યાએ x plus h મૂકવાનું તો સિમ્પલ છે x ની જગ્યાએ શું છો x
અહીંયા શું થશે તો x બરાબર x એટલે x ફોર વેરિયન્ટ પ્લસ x² માઈનસ x² તો અહીંયા લિમિટ x જીરો 2xx પ્લસ h વર્ગ ભાગ્યા x અહીંયા તો લિમિટ x જીરો h કોમન 2x h છે h h ઉડે ઉડે આવું છે ઉતા એને ઉડવું હોય એની પર પંખ હોય એને ઉડવું એમ ઉડે ભાઈ આપણે એને કેવા વાળા કોણ મુકામ ઉડે કારણ કે જીરો નથી એટલે મુકામ ઉડે કારણ કે ઈ કોઈ પૂછે ને હું કામ ઉડે પણ આ ઉડાડી દે પણ ખેતર નથી ઉડી જાય બરોબર એ ઉડે ક્યારે કે જ્યારે અહીંયા પોતે જીરો ન કોઈ પણ પદ ઉપર નીચે ત્યારે જ ઉડે જ્યારે પોતે જીરો ના હોય પડી ગઈ ખબર તો ટ્વિસ્ટ કરવા માટે જે ડબલ ઇવન ટ્વિસ્ટ મેં એવા એવા દાખલા હોય એમાં પોતે જીરો આવી દે તમે ઉડાડી ઉડાડી દે બસ તમે એવા હલવા તમારો જવાબ આવી જાય પણ જવાબ સાચો ન હોય ઓપ્શન તો એક આપી દે પણ સાચો ન હોય તો તમને શું મળશે રાજા અંશ માં ભલે થાય તો એ શું થઈ જાય 2x plus 0 એટલે જવાબ કેટલો આવી ગયો અહીંયા પણ જવાબ કેટલો આવ્યો x² નો જવાબ તો કઈ રીત વપરાય સેકન્ડ રો પહેલી રીત માં જવાય સૂત્ર વાળી રીત જ વપરાય અને એના જ દાખલા આપણે પડી ગઈ ખબર આટલી બધાને આટલો ખ્યાલ આવી ગયો હવે આપણે વ્યાખ્યા લખી નાખીએ પછી ડાયરેક્ટ દાખલામાં જઈશું દાખલામાં જઈએ પેલા આપણે ચર્ચા પણ કરવી છે કરી લો બસ તમને વ્યાખ્યા બુકમાં જ લખાવી દઈશ કારણ કે મારા મેથ્સના શબ્દો મજા આવે એવા નથી દેશી ભાષાના શબ્દો હાલે નહીં બરાબર મેથેમેટિકલ શબ્દો જોઈએ એટલે હું બુકમાંથી લખાવી દઈશ અને સમજાવી પણ દઈશ સમજાઈ જશે માની લો કે તમને આવો એમ fx is equal to x square plus k to the 5 થાય અને તમારે y કેવું તો y કેવું જોઈએ જે કેવું જોઈએ તો y બરાબર x square plus k to the 5 થાય આનું તમે વિકલન કરો એમ તમને કહે છે અને વિકલન x પ્રત્યે કરજો કોના પ્રત્યે કરશો એ ખબર પડે પ્રત્યે એટલે વિકલન x પ્રત્યે કરો આનું વિકલન x પ્રત્યે કરો તો કેટલું થાય આવડે કેટલું થાય 5 આવાસ પર x પર પ્લસ 1 5 આવાસ પર x પર પ્લસ 1 ની ચાર થાય એટલું થાય યસ રાઈટ પરફેક્ટ આન્સર આલી તો આ જે રૂલ રહ્યો ને અને ફોક બોક નો રૂલ કે આપણે ફોક બોક વિશે રૂલ જોયો સજ્જન હા સજ્જન બનવા વાળા થોડું થાય વાત તો તમારે આની અંદર ફોક બોક નો રૂલ ઈ શું કહેવા માંગે છે ઈ આવું કહેવા માંગે છે કે માની લો કે તમને કોઈ વિધેય ઈ આવું છે fx બરાબર પણ fx ને એવું નથી જોયું fx ને fx ને fx આવું ને જોયું કે fx સંયોજન ભયબંધી કરાય છે કારણ કે ભેગા અને આપણે નવું વિધેય બન્યું નવું વિધેય કયું બન્યું x² + 1 કેટલી
x square plus बच्चे g of h x नहीं मतलब सुधारे g of h of x h of x आउट में तो सिखाए दो x square plus बट h x नहीं जगह लेको x square plus बट हमें यही है तो मैं दोस्त g of x इतनी बोल रहा हूँ x नहीं पांच गर x नहीं जगह आप लोग किस समय कितने हैं तो आपने x नहीं जगह कितना मुकुआन x नहीं जगह कितना मुकुआन x तो बेटा ठीक से x square plus तो तुमने बीए विधेय आ गए बीए विधेय मुझे जो बड़ो छु लाइक नीचे नो तो ऐसे थे क्यों अरे यार आप बनने ले लिया आप बनने को संयोजन के तो मैं x plus 1 नी 5 घात पेड़ आ संयोजन के बदु आउ छ एक टप्पी तो एक टप्पी दड़ो पड़े तो हाल बे टप्पी पड़े तो दड़ड़ियो गई जाए तो बीजी बार बॉलिंग करनी पड़े બરાબર તો આ x² + 1 ની 5 ઘાત હંમેશા યાદ રાખો તમારે નેક નક્કી કરવાનું છે નક્કી કરવાનું કે 12 નો વિધેય કરો આમાં 12 નો વિધેય કયો છે x ની અહીંયા જે ની 12 નો અહીંયા જે ની પહેલા હંમેશા વિકલન બનો થાય પહેલા હંમેશા વિકલન 12 નો થાય પહેલા વિકલન હંમેશા 12 ના વિધેય બનો થાય 12 ના તો 12 ના વિધેય નો વિકલન કરવાનો મીનિંગ શું છે સમજો જો ઇક્વેલ આપણા જોશો એટલે તમે મને સામેથી કહેશો કે સાહેબ ભગવાન મોહમ્મદ થાય તો મને ગણિત જવાબ આપશો અહીંયા ડીવાય બાય ડીએક્સ કરવા જાઓ તો તમારા વિચારવાનું જ નહીં કે x² + 1 છે તમારે શું વિચારવાનું x ની કેટલી ઘાત છે 5 કેટલી ઘાત છે 5 x ની કેટલી ઘાત છે 5 x ની 5 ઘાત નો વિકલન શું થાય 5 x ની 5 ખબર પડી પેલા 12 નું વિધેય વિચારો 12 નું વિધેય કયું છે તો કે આ ભૂલી જાઓ 12 નું વિધેય કયું છે x ની પણ એની ખબર કેમ પડે 12 ના જલ્દી મે દીધી ખબર પડે ભાઈ બરાબર ધીમે ધીમે ખબર પડે કે 12 નું વિધેય x ની 5 તો 5 આ વિધેય 5 હવે આ x તો છે આ શું છે શું છે x² + 1 એટલે આવે ચેન અને શું કહેવાય ચેન એટલે સાંકળનો નિયમ શું કહેવાય સાંકળનો નિયમ બરાબર તો તમે આને x સમજીને આનું વિકલન કરી નાખો પણ વળી બહુ તમારે ગુણવાનું હવે ગુણો અત્યારે 12 નું વિધેય નહીં લખો તો 12 નું વિધેય કરવું હતું 5 5 ઘાત લખવાની એ સિવાય નું કેટલું છે શું છે અહીંયા હું બનતું તો શું થઈ ગયું 5 x² + 1 ની 4 ઘાત x² નું વિકલન 2x 1 નું વિકલન 3 હા છે ને કે નહીં x² + 1 ની 4 ઘાત બધી જાતનું અને વન નામ કહી દે માન લો કે તમને કોઈ પૂછ sin sin x² sin x² આનું વિકલન કરો તો કે રૂટ sin x આનું વિકલન તો 12 નું વિધેય કયું છે sin x 12 નું વિધેય કયું છે 15 નું વિધેય કયું છે x 12 નું વિધેય કયું છે sin x 15 નું વિધેય કયું છે x પહેલા કોનું થાય 12 તમે તમે જો y બરાબર આપો તો તમે dy / dx લખો y ડેસ લખો f ડેસ લખો જે લખો એ લખી લખો પહેલી વાત આ બરાબર આનું વિકલન sin નું પરિણામ બનો કેટલું થાય sin નું વિકલન કેટલું થાય પછી ગુણવાનું કોણ ગુણવાનું હવે 12 નું વિધેય લેવાનું નહીં હવે કયું વિધેય લેવાનું 15 નું વિધેય કયું છે તો કેટલું આવશે cos x એનું કેટલું આવશે 2 આ બે ગુણાય નહીં એટલે cos ના ની અંદર દીધેલા બરોબર થઈ જતા વાત ને એટલે ઈ તમે આની અંદર ગુણના પર ભલે નહીં તમે તો શું છે 2x cos x તો દેખો હે ને મારા હમ તો જો આ cos x 2x cos x કઈ એટલે ખબર છે લે ભાઈ માસ બરોબર છે તો 2x cos x આની ડબી પડી ગઈ કે પહેલા કોનું વિકલન થાય ચિંતા ન કરો ડફી નો કરી 50% તો પડી ગઈ ને બાકીની 50% ધીમે ધીમે પડી જાય તમને રૂલ્સ જ ખબર છે પહેલા 50% જ પડે સાચું ને એ મોજમાં નો રહે માસ પ્રમોશન મળી જાય એટલે ભણજો હવે હું કરશું એક્ઝામ્પલ નંબર 3 હવે જોજો અહીંયા
માટલું કે તમને આવું આપ્યું વાય બરાબર સાઈન વર્ગ્યુસ આનું એટલે શું તમને તો આવડે પુણપ્રા ખડે હો જા ભૂગોતિ સોરી બોલે સોરી ધ્યાન બોલે સોરી બોલી જા એ બોલે બસ શીખી જા આ મંત્ર જિંદગીમાં જતે પછી બહુ કામ લાગશે નહીં તો હું કરું બાર નું વિધેય જયારે ન સમજાતું હોય ત્યારે અહીંયા વિચારમાં આ શું છે આવું જે સાઇન એક્સ નો વર્ગ આ તો સરળતા ખાતર આપણે પગડા નીચે ચડે મેં આની પહેલા જયારે ત્રિકોણમિતિ શીખવાડ્યું હતું ને ખાલી એવું આપે ને તો આપણા એવી દોડી જવી જોઈએ બરોબર વળગી ખબર હવે કયો બાર નું વિધેય કયું અંદર જોઈ દે બાર નું વિધેય કયું બાર નો વિધેય બે વિધેય ચાર ચાર વિધેય ભેગા એટલા ચાર પણ તમને ખબર પડી જાય આઉટ થી બાર નું છે આ મિડલ છે આ એના પછી નું છે આપણે વિચારવાનું એમાં બાર ના વિધેયમાં કયા બે વિધેય બની જાય તો ખબર પડી ગઈ તો એક્સ વર્ગ શું કામ મેળવ્યું છે પેલા ઈ તો દેખીતી વાત છે આ વિધેય એક્સ વાળું છે તમારે એક્સ વર્ગ ન કરો તમે ટી વર્ગ કરી લો ચાલો ને તમને ઈચ્છા પડે અને શું કરી લો ટી વર્ગ સમજી તો ટી વર્ગ નું વિકલન તૂટી થાય તો ખબર પડે ને હે આ એક પ્રકારનો ટી છે અને ઘણી નો ખબર પડતી આમ આદેશ પણ લઈએ કે આદેશ લઈ લીધા છે આદેશ પણ લઈએ કે સાઈન એક્સ બરાબર ટી આદેશ લેતા એવું પણ કરી શકશો આદેશ લેતા તો અહીંયા સાઈન એક્સ નો વર્ગ છે અહીંયા દેખીતી વાત છે ઉપર જ્યારે ઘાત આવે ને એટલે એને પહેલા વિધેય તરીકે લેવું બરાબર છે ઉપર જયારે ઘાત આવે ત્યારે અહીંયા તમે ઘાત દેખાય છે તો આનું કેટલું શું થાય ટુ એક્સ પણ આપણા કિસ્સામાં ટુ એક્સ પછી શું છે તમે વર્ગ માટે થી તો અલગ થી મેથડ હોય કે ભાઈ વર્ગ નું વિકલન કેટલું તો તમને આનો જવાબ મળશે ઇન્ટુ સાઇન એક્સ નું વિકલન કેટલું થાય કોસ એક્સ આનો જવાબ શું થાય સાઇન ટુ એક્સ ઠીક છે બરાબર છે પણ અમે એક્સ છે આપણે એક્સ લઈએ બરાબર ને આપણે વિરેન ને વિરેન જ કહેવાય એક્સ એટલે એક્સ જ કેવું બીટા તો કહેવાય તો કેટલું થઈ ગયું સાઇન આ ખબર છે સૂત્ર આવે એનું આ પણ આમ પછી આ કેમ આવ્યું પણ આ સૂત્ર છે ત્રિકોણમિતિ પણ હવે તો બેહી ગયા છે બગડીમાં કેટલી બધી વાર લઈ ગયા હે લખી નાખજો પડી ખબર આટલું સમજાણો બહાર નું વિધેય અંદર નું વિધેય હવે તમને વિક્રમિયતામાં કોઈ રોકી નહીં આપીએ અમુક બે ત્રણ થિયરી બાદ કરતા અને દાખલા આવશે ત્યારે થિયરી હોય જાય મારો મેઇન હેતુ એ છે બધા પોઈન્ટ આવી જવા દે લખાણ ભલે ઓછું થાય બરોબર ચાલ આ લખવાની જરૂર નથી ઉડાડી દઉં છું ઉડાડી દઉં ને હે
y is equal to 10, x square plus 1, measure that one, y is equal to 2x square plus 3x, in charge, measure that one, y barabar, aya de, sine 2x plus 3, 2x plus 3, choto da pro, y barabar, cos x plus x means sine plus 6x means 8, to me lagi, a char na mane vikla karna, તમને સ્ટાર્ટિંગ આપણે ભૂખની ચિંતા ન કરો, બનાવવા તમને ઈચ્છા પડે, હું લખું એટલું લખવાનું, ઉપાધિની ગણ દાખલા બધા લખવાના, બાકી હું લખવાની તમને ઈચ્છા પડે, આને મને વધારે રિટર્ન કરીને આપો, બાર નું રીતે અંદર નું રીતે અને ન સમજાય તો જાય તો કરવાની છે. હલો માટો માર x square plus 1, x square plus 2x, yes. 1 to right, 2 to 0, આ આની અંદર ગુણાય કેમ નો ગુણાય તમને સમજાઈ ગયું છે, બસ સમજવાની જરૂર પડે નહીં, તો 2x into sec 1, x square plus 1, આ વિકલ થઈ જાય છે, દાખલો થઈ ગયો પૂરો, બરાબર ઈઝી છે, બીજો આને ગણે છે, તારી પાસે જવાબ માંગો, પણ અહીંયા ભાઈ આવી તારે જવાનું, ઉપાધિ નો કરતા કાલ તો હાવ સમજાઈ જાય, ચિંતા નો કરતા, એક નાનકડી એમથી ટપ્પી પડી ગઈ, હાવ બોલે બોલ, આ બોલર નો દેખાડો એવું થયું છો કે બાકી બોલર દેખાઈ ગયું છું તો કાલ ટપ્પી પડી જાય, સ્લો મોશનમાં આજે હજી આમ જ કરે એક્શન, કાલે ટપ્પી પડશે. બીજો દાખલો ગણાવડો આવડો તમે, જો આવું છે ભાઈ, y બરાબર 2x સ્ક્વેર પ્લસ 3x એની ચાર, આમ તમે જો વિકલન કરવા જાઓ, વિકલન કરવા જાઓ તો શું થાય, ચાર, આ એક પ્રકારનું x છે, x ની ચાર ઘાત, આપણે ઘાતમાં જોવાનું, આ 12 નું વિધેય કયું છે, x ની ચાર ઘાત, x ની ચાર ઘાત નું વિકલન શું થાય, 4x નો ઘન, એ તો આવડે ને, 4x નો ઘન, 4x નો ઘન, પણ આપણા કિસ્સામાં x નથી, શું છે, 2x પ્લસ 3x
x is that cut plus for x in that cut. Hello, but that's the problem. Harris, but that's the problem. Yeah, that is d by dx. So x is that cut. Tommy, I just record with you. You know, my yard right hand, and I think about the project. Some of my other deal. The yard number. And it goes a minus sign. X is that cut, but that's why it's in that cut. And it goes in. I'll say.
আর যখন সে বাদ বাকি নু বিকলন বিকলন নি বাদ আমরা হম যাওয়া কে মিটার ইউজ করি আমরা বাবা যা ইউজ করি ইচ্ছা আমরা ইউজ করি আপনারা আমরা ইউজ করি তাহলে বদ্রি হম যায় যাওয়া তাহলে 99 মার্ক আবার এক নেই আলো ফের এক কপি লেন আমরা সেট তো ডি বাই ডি এক্স অফ ইউ ইনটু ই গুণাকার নু বিকলন એટલે বিকলন নো ગુણાકાર નો થાય નો થાય આ પર જો આ બાજુ બે ટેન્શન હાલો તો બે વિધેયનો ગુણાકારનો વિકલન એટલે પહેલું પદ એમ ન બીજાનું વિકલન બીજું પદ એમ ન પહેલા આ વાયસા વર્ષા છે પહેલા બીજું લખવાનું પહેલા પણ જેનું વિકલન નો એ સિવાય નહીં કરો વચ્ચે પ્લસ જ આવે ખબર પડી ગઈ પણ એમ તે મારે પહેલું એમ ન રાખો પહેલાનું વિકલન કરો બીજું એમ રાખો તો આ પદ આવી ગયું ક્રમનો નિયમ તો જળવાય ને સરવાળો ક્રમનો નિયમ એટલે ખબર પડે x વત્તા y હોય તો y વત્તા x લખાય એટલે કહેવાય ક્રમ તો યાદ રહી ગયું ગુણાકાર આ સાત તમે વાપરો છો સૂત્ર આગળ કારણ સૂત્ર વાપરો છો એ નહીં કે u ઓપન v ભાગાકારનો વિકલન એટલે વિકલનનો ભાગાકાર ન થાય શું કરવાનું u ઓપન v તો છેદમાં જે રહ્યું એનો વર્ગ કરવાનો શું કરવાનું છેદમાં જે રહ્યું એનો વર્ગ જો યાદ રાખવાની ટ્રિક તમને તમને u ઓપન v નું વિકલન કેમ એટલે છેદમાં રહેને વર્ગ કરો જેનો વર્ગ કરો એને એમને લઈ લો જેનો વર્ગ તેનો લઈને અને બાકી જેને વિકલન કરવાનું એટલે du / dx ફરજિયાત પણ એમ છે હવે કોનું વિકલન થઈ ગયું છે u તો u એમને રાખવાનું v ફરજિયાત કારણ કે આમાં છે ને ઊંધું નહીં જાય પહેલા v નું વિકલન કરો u એનું શું છે માઇનસ માં ક્રમનો નિયમ જળવાય જો 5 વત્તા 3 બરાબર 3 વત્તા 5 લખાય પણ 5 માઈનસ 3 બરાબર 3 માઈનસ 5 આવું લખાય નહીં એટલે આમાં ફરજિયાત કેવી રીતે યાદ રાખવું નીચેનો પદ લેવાનો વર્ગ કરવાનો જેનો વર્ગ કરીએ એમને મૂકવાનું વિચાર વિકલન કરો ફરજિયાત માઈનસ બાકી બેનું વિકલન લે બાકી બેનું ચાલો બેસી ગયું મગજમાં આ ચારે ચાર સૂત્રો પહેલા મગજમાં બેસી ગયા સરવાળા બાદ બાકી ગુણાકાર ને ભાગાકાર રાઈટ ચાલો હવે આ લખી મોડેલ ઓપન વી મોડેલ ઓપન મોડે પેનથી લખવાનું પણ મોડે તો વી નો વર્ગ નીચે કરી નાખવાનું વી એમ નમ યુ નો વિકલન માઇનસ યુ એમ નમ વી નો આ ખાસ યાદ રાખજો બાકી કોઈ તો યાદ રહી જાય છે હવે એક સરસ મજાનું લખો પ્રમેય 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 નંબર 3 છે અને આ ઉપયોગી પણ છે એવો છે જો વિધેય f એ બિંદુ c આગળ જો વિધેય f એ બિંદુ સ્મોલ c આગળ વિકલનીય હોય તો તે બિંદુ નોટે બિંદુ c આગળ નોટે બિંદુ સ્મોલ c આગળ સતત હોય છે સતત હોય છે સતત એટલે જે વિકલનીય સાદી ભાષામાં હાસ્યમાં મતલબ જે વિકલનીય આ આપણી ફરીથી ભાષાની સાદી જે વિકલનીય હોય તે સતત હોય જ અને નીચે લખો જે સતત હોય તે વિકલનીય હોય એવું જરૂરી નથી એવું જરૂરી નથી આ પહેલું અને બીજું બે વિકલનીય હોય ની સતત હોય હોય ને હોય પણ જે સતત હોય ને હંમેશા વિકલનીય હોય એવું જરૂરી છે એમાં સતત એટલે હું એ આપણો આના પછીનો પ્રશ્ન છે સતત નો મીનિંગ શું થાય સતત એટલે તમને ખબર પડે સતત ચાલુ કે અટકવું નહીં બ્રેક ન હોય એટલે રાખ જે ઉપમા એમ સતત કહેવાય એ આપણે આગળ જોઈશું બરાબર આ બે મસ્ત વિના ઉપર હાસ્યમાં લખી નાખો હું તમને ઈચ્છા પડીને લખો ભાઈ આમ તો જાજુમાં તમને ન કહેવાય રેડી આટલી ખબર પડી ગઈ બરાબર હવે સરસ મજાનો દાખલો છે ઉદાહરણ નંબર 21 આ થિયરી પતી ગઈ એટલે દાખલા જ ગણવાના ઉદાહરણ નંબર આ ઇન્દ્ર ચિત્ર શીખવાડો ને પણ એક દાખલો ગણ લઈ તમે જાતે જ ગણ નાખશો ઉદાહરણ નંબર 21 આવડશે જો બહુ સરસ ઉદાહરણ ઉદાહરણ
Chào mừng quý vị đến với chương trình.